હેલો, હું હંસા રુદ્ર ટાઉનશીપ 2 માંથી. અમારા રુદ્ર ટાઉનશીપ 2 માં જે ગરબીનું આયોજન થાય છે ને, એ ખૂબ સરસ થાય છે. મને 9 દિવસનો લાભ નથી મળતો, કેમ કે હું ગવર્મેન્ટ ટીચર છું, પણ છેલ્લા 3 દિવસનો લાભ હું ક્યારેય ચૂકતી નથી. કારણ કે મને ખબર છે હું જ્યાં રમું છું ને, ત્યાં કયા પ્રકારની ગરબી સારી જ થાય છે. પણ અહીંયા જે અમારા સોસાયટીમાં રુદ્ર 2 માં જે ગરબી થાય છે ને, એ ભાઈઓ બહેનો સાથે હોવા છતાં ખૂબ મર્યાદામાં રહીને બધા ગાય છે. માતાજીના જે આપણે બધા જોતા જોઈએ છીએ કે ગરબીમાં અત્યારે શૂઝ ને ચપ્પલ ને સેન્ડલ પહેરીને બધા રમતા હોય છે, પણ અમારી જે રુદ્ર ટાઉનશીપ 2ની જે ગરબીનું આયોજન થાય છે ને, એમાં ભાઈઓથી જે મેનેજમેન્ટ થાય છે, કોઈ નાનું ભૂલકું પણ ચપ્પલ પહેરીને રમવા આવતું નથી. તો એક ભગવાનનો જે માતાજીનો ભાવ છે ને, એ દરેક બાળકમાં છે. એનું કારણ એ જ છે કે માતાજી સાથે કેટલા કનેક્ટેડ છીએ. અને બીજું કે બાળકોને ભૂલકાઓને પહેલાં રાજી કરવામાં આવે છે, લાણી વિતરણ કરવામાં આવે છે, અને એના લીધે બાળકો બધા ખુશ થઈને રમે છે. અને જ્યાં સુધી આ પૂરું ના થાય 12 વાગ્યા સુધી દરેક બાળક અહીંયા હળી મળીને રમે છે, એની માતાઓ પણ રમે છે, અને દરેકના માતા પિતા બધા અહીંયા મર્યાદામાં રહીને રમે છે. કોઈ એવું નથી લાગતું કે ભાઈ હા હા હિ કરતું રમતું હોય, મર્યાદામાં રહીને બધા રમતા હોય છે. તો મને એક જ વસ્તુ એ ગમે છે આ અમારા રુદ્ર ટાઉનશીપ 2ની ગરબીનું, કે બધા વ્યવસ્થિત મર્યાદામાં રહીને રમે છે, બધાને શોખ થાય છે. હું છેક 400 કિલોમીટર દૂરથી અહીંયા 3 દિવસ ગરબી કરવા માટે આવું છું, બસ એ જ કે મારી સોસાયટીની ગરબી જેવી બીજી ક્યાંય મને નથી લાગતી, એટલા માટે. અહીં હળવદની અંદર રુદ્ર ટાઉનશીપ 2ની અંદર અમે સરસ મજાનું ગરબાનું આયોજન કરેલું છે. ત્યાં આગળ બધા જ સમાજના લોકો સરસ રીતે ગરબે રમે છે. રોજ નાસ્તાનું આયોજન પણ સુંદર હોય છે. છોકરાઓ નાના નાના બાળકોને સરસ મજાનું રોજ લાણીનું વિતરણ પણ કરવામાં આવે છે. સુંદર મજાની આરતી પ્રસાદી સાથે સારી રીતે બધા ઉત્સાહપૂર્વક ગરબા રમે છે, અને મોડી રાત સુધી ગરબા રમવાની ખૂબ જ મજા આવે છે. આજે માતાજીનું 8મું નોરતું છે, તો 8મા નોરતે માતાજી અમારા ઉપર આશીર્વાદ વરસાવે એવી કૃપા વિનંતી. હેલો, હું ચેતના ફ્રોમ શુભમ ઓઇલ મિલ હળવદ. હા, અહીં હળવદમાં રુદ્ર ટાઉનશીપ 2માં ખૂબ સારી નવરાત્રી થાય છે, ખૂબ આનંદ ઉલ્લાસ સાથે ભાઈઓ બહેનો નાના ભૂલકાઓની સાથે ખૂબ આનંદ સાથે ગરબા રમે છે, અને અહીંયા બાળકોને લાણી આપીને ખૂબ ખુશ કરવામાં આવે છે, અને પ્લસ અહીંયા નાસ્તો પણ આપવામાં આવે છે, અને પ્રસાદી પણ રોજ વિતરણ કરવામાં આવે છે, અને આરતીનો પણ ખૂબ ધામધૂમથી અમે બધા લાભ લઈએ છીએ. ટાઉનશીપની અંદર અમારે ગરબીનું આયોજન છેલ્લા 8મું નોરતું છે અત્યારે, અને જ્યારે અમારી બાળાઓ ભૂલકાઓ બહેનો ભાઈઓ બધા જે ગરબીનું આયોજન કરે છે, ત્યારે આરતીનું નાસ્તાનું અથવા કોઈ પણ નાસ્તાનું હોય, પણ એ આયોજનની અંદર બધા સૌ મળી 18 વર્ણો ભેગા મળી આ દરેક સમાજના લોકો વસે, પણ કોઈ સાથે પ્રતિભાવ હોય પ્રેમભાવ સાથે લાગણીથી બધાએ નવરાત્રિનો ઉત્સવ ઉજવીએ છીએ, મા દુર્ગાનો ઉત્સવ ઉજવીએ છીએ.